नमस्कार किसान मित्रों, हूँ छु रमेश संतोखी। एग्री कंसल्टंट छेला 3 वर्ष थी अमे एक कंसेप्ट चलावीए छीए। आज ए अंतर्गत अमे तमने मळवा आव्या छीए। जे कंसेप्ट नुं नाम छे किसान मित्र प्रोजेक्ट। जी हाँ खेडूत मित्रों, किसान मित्र प्रोजेक्ट मतलब के खेडूतोनो मित्र कही शकाय एवो आ प्रोजेक्ट छे। आ प्रोजेक्ट नी अंदर अमे एवुं समजावीए छीए के कई रीते खेडूतो ओछा खर्चे वधारे उत्पादन मेळवी शके। बिल्कुल आजना समयनी खेती केटली बधी खर्चाळ थई गई छे, एमां जो बचत थई जाय अने उत्पादन जो वधी जाय तो आपणा जेवा बधा ज खेडूतोनी जिंदगी बळी जाय। तो आवो समजीए किसान मित्र प्रोजेक्ट। किसान मित्र प्रोजेक्ट नी अंदर एक जबरदस्त प्रोडक्ट जे अमे वापरीए छीए, अमारी साथे घणा बधा खेडूतो छे जे एनो उपयोग करे छे, एनी हुं तमने वात करवा जई रह्यो छुं। ए प्रोडक्ट नुं नाम छे एग्री ब्यास। जी हाँ, एग्री ब्यासी नो मतलब थाय 82% सक्रिय पोषक तत्वों नो समूह। आनी अंदर 82% एवा पोषक तत्वों छे जे सक्रिय छे अने एक्टिवेटर नो काम करे छे। तो हुं तमने 5 प्रकारना फायदा एग्री ब्यासी थी जे थाय छे एनी वात करूं। तो एग्री ब्यासी थी जे 5 प्रकारना फायदा थाय छे, एमां पहेलो फायदो छे एक्टिवेटर, याद राखजो पहेलो फायदो एक्टिवेटर, बीजो फायदो पेनिट्रेटर, ત્રીજો ફાયદો વેટર, ચોથો ફાયદો પીએચ મેન્ટેન, અને 5મો ફાયદો છે એક સમાન ઘોળ બનાવવો। જી હા, 5 ફાયદા એક જ પ્રોડક્ટ જો આપતી હોય તો દરેક ખેડૂતોએ ખરેખર આનો ઉપયોગ કરવો જોઈએ। કઈ રીતે આ 5 ફાયદા આપે છે એની આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે જોવાનું છે। પહેલો ફાયદો છે એક્ટિવેટર। તો એક્ટિવેટરનો મતલબ કે કોઈ પણ વસ્તુ સાથે તમે એને મિક્સ કરો છો તો એ વસ્તુનું રિઝલ્ટ 100% કરી નાખે છે, એટલે કે એની એ વસ્તુના પાવરને એક્ટિવ કરે છે અને એ વસ્તુ 25% ઓછી વપરાય છે। જેમ કે કોઈ પણ જંતુનાશક દવા સાથે તમે એને મિક્સ કરીને વાપરો છો તો દવા 25% ઓછી વપરાય છે। કોઈ પણ ખાતરને જો તમે એનો પટ આપી દો છો તો પટ આપવાને કારણે એ વસ્તુનો પૂરેપૂરો પાવર આપે છે, જેના કારણે 25% ખાતર પણ ઓછું વપરાય છે। સાથે સાથે એક્ટિવેટર મતલબ કે જમીનની અંદર જો એને પાવામાં આવે છે તો જમીનની અંદર રહેલા નિષ્ક્રિય પોષક તત્વોને, જે જૂનું ખાતર પડ્યું છે, કોઈ પણ મોંઘા ભાવની દવા તમે જે નાખી છે એને એક્ટિવ કરી અને મૂળ મારફતે વનસ્પતિને આપી દે છે। આવું ડીકમ્પોઝરનું કામ પણ એગ્રી બ્યાસી કરે છે। તમારે ચેક કરવું હોય તો ઉનાળે જ્યારે હળ આપો ત્યારે અસંખ્ય સૂક્ષ્મ ખાતરના નાના નાના દાણા તમને દેખાશે, કેમ કે ખાતર છે ત્યારે વપરાતું નથી અને જમીનમાં પડ્યું રહે છે। એગ્રી બ્યાસી જો તમે પાણીની અંદર પાતા હશો તો એ ખાતરને ડીકમ્પોઝ કરે છે, વિઘટન કરી અને મૂળ મારફતે જમીનને આપી દે છે, એટલા માટે એગ્રી બ્યાસીને કહેવામાં આવે છે એગ્રી બ્યાસી। તો હવે આપણે જોઈએ એનો બીજો ફાયદો। એગ્રી બ્યાસી છે પેનિટ્રેટર તરીકે પણ ઉપયોગી છે। તો બીજો ફાયદો છે એનો પેનિટ્રેટર। પેનિટ્રેટર શું છે એ સમજવા તમને ઈઝી શબ્દ આપું ને તમે સમજી જશો। ખેડૂતોને સિમ્પલ ભાષામાં ગુંદરિયું અથવા તો સ્ટીકર કહીએ એટલે ખ્યાલ આવી જાય, બરોબર ને, કે ગુંદરિયું અથવા સ્ટીકર તમે વાપરતા હશો કે કોઈ પણ દવાની અંદર મિક્સ કરી નાખો અને દવાને ચોંટાડી, પરંતુ આ કોઈ સ્ટીકર નથી। બાકી સમજવા માટે ભલે તમે એને સ્ટીકર સમજી લો, પરંતુ આ 5મા નંબરની ટેકનોલોજી છે, સ્ટીકર કરતા ઊંચા ઊંચી ટેકનોલોજી જેને કહેવાય પેનિટ્રેટર। અને આ પેનિટ્રેટર શું કામ કરે છે આપણે જોઈએ કે કોઈ પણ જંતુનાશક દવાની અંદર તમે જ્યારે એને 8 થી 10 ml મિક્સ કરો છો ત્યારે શું કામ આપે છે તમે સમજી લો કે જ્યારે સાદા પાણીનો સ્પ્રે પાંદડા ઉપર થશે તો આપણને બધાને ખ્યાલ છે કે પાંદડાની ઉપર એ દવા ફેલાતી નથી પણ ટીપા ટીપા સ્વરૂપે પડે છે, જેના કારણે જ્યાં ટીપું પડ્યું હશે ત્યાં દવાનો પાવર મળશે અને જે કંઈ જીવાત છે એ મળશે। પરંતુ ચૂસિયા જીવાત સૌથી વધારે ક્યાં હોય છે? પાંદડાની નીચે। પરંતુ આપણી દવા નીચે પહોંચતી નથી, એટલા માટે નીચેની જીવાત મળતી નથી અને દવાનો પાવર ફેલ જાય છે, મતલબ આપણે જે મોંઘા ભાવની દવા લાવીએ છીએ એ પૂરેપૂરું રિઝલ્ટ આપી શકતી નથી। એની અંદર માત્ર ને માત્ર 8 થી 10 ml જો એકરી 82 મિક્સ કરી દેવામાં આવે છે તો જ્યારે સ્પ્રે થશે પાણીનો, જંતુનાશક દવા સાથેનો પાણીનો સ્પ્રે આખા પાંદડા ઉપર ફેલાઈ જાય છે, પાંદડાની નીચે ફેલાઈ જાય છે અને પાંદડાની આરપાર ઉતરી જાય છે, મતલબ કે આ દવાનો પાવર પાંદડામાં એબ્સોર્બ થઈ જાય છે। કદાચ વરસાદ થાય છે તો પણ દવાનો પાવર ફેલ જતો નથી અને તમામ પ્રકારની જીવાતો ઉપર નીચે ખલાસ થઈ જાય છે। અને સાથે સાથે બીજો ફાયદો એ થશે કે દવાનો પાવર લાંબા સમય સુધી પાંદડામાં શોષાઈ જવાને કારણે ભવિષ્યમાં જે સ્પ્રે કરવાનો ભય અટકી જાય છે, મતલબ સિઝનની અંદર વિચારો કે ખાલી 2 સ્પ્રે પણ ઓછા કરવા પડે છે આ પ્રોડક્ટને કારણે તો કેટલું કેમિકલ તમારા ખેતરમાં ઓછું જાય છે અને સાથે સાથે કેટલી બચત તમે આ પ્રોડક્ટથી કરી શકો છો। હવે આપણે જોઈએ ત્રીજો ફાયદો। ત્રીજો ફાયદો એગ્રી 82
વેટર ટેકનોલોજી ધરાવે છે. તો ત્રીજો ફાયદો આપણે જોઈએ વેટર. તો કઈ રીતે વેટર નું કામ કરે છે? તો કોઈ પણ જમીન છે એની ભેજ ધારણ શક્તિ આપણે ચેક કરીએ કે જમીનની ભેજ ધારણ શક્તિ કેટલી છે એ તમે જોઈ લો, એટલે તમને ખ્યાલ આવી જશે કે એગ્રી 82 કઈ રીતે જમીનની ભેજ ધારણ શક્તિ વધારે છે. કોઈ પણ જમીનની અંદર પાણી સંગ્રહ કરવાની ક્ષમતાને એની ભેજ ધારણ ક્ષમતા કહેવાય. અને આ ક્ષમતા જો વધારે હોય તો પિયત ઓછી કરવી પડે અને ઓછા પાણીએ પાક સારો થાય. તો હું તમને બતાવું છું કે આ એક ખેતર છે એની અંદર આપણે જ્યારે પણ પિયત કરીએ છીએ, સાદી પિયત કરીએ અથવા તો વરસાદ થાય છે ત્યારે શું થાય છે, એકની અંદર આપણે એગ્રી 82 નાખેલું છે અને એકની અંદર આપણે એગ્રી 82 નાખતા નથી. હું તમને બતાવું છું પુસ્તક. હવે આપણે સમજીએ વેટર તરીકે એગ્રી 82 કઈ રીતે કામ કરે છે. વેટર મતલબ જમીનની ભેજ ધારણ શક્તિ. તો કઈ રીતે જમીનની ભેજ ધારણ શક્તિ વધારે છે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોઈએ. હું તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવવા જઈ રહ્યો છું કે જમીનની ભેજ ધારણ શક્તિ એગ્રી 82 કેવી રીતે વધારે છે. આપણે એક જમીનની અંદર એગ્રી 82 વાપરેલું છે અને એકમાં વાપરેલું નથી. આપણે જોઈએ કે પાણીની અંદર તમે પાવ છો. હું તમને એગ્રી 82 નો લાઈવ ડેમો બતાવવા જઈ રહ્યો છું કે એગ્રી 82 પાણીની અંદર એકરે 250 ml ખાલી પહી દેવામાં આવે તો શું ફાયદો કરે છે. તો આ પાણીમાં તમે જોઈ શકો છો કે એગ્રી 82 આપણે આપેલું છે. તમે જોઈ શકો છો કે એકરે 250 ml છે એ પ્રમાણે આપણે અહીંયા એગ્રી 82 આપેલું છે. જ્યારે બીજું જે પાણી છે એની અંદર પિયતમાં આપણે એગ્રી 82 નો ઉપયોગ કરેલો નથી. તો જેમાં ઉપયોગ નથી કરેલો એમાં અને કરેલો છે એમાં શું ફેર પડે છે આપણે લાઈવ જોઈએ. આમાં એગ્રી 82 નાખેલું છે, આમાં નાખેલું નથી. હવે હું તમને અહીંયા એક જમીન બતાવું. આ જમીન છે બંને એક જ પૂઠામાંથી કાપેલી જમીન છે, તમે સમજી શકો. અને જમીન તમે ધારી લો કે જમીનમાં પણ આવી રીતે પૂઠાની જેમ સ્તર હોય, એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર. કેટલા સ્તર સુધી પિયત જાય છે, આપણે હકીકતમાં મૂળ સુધી પાણી કેટલો સમય ટકી રહે છે એ આપણે ચેક કરવું છે. તો આપણને ખ્યાલ આવશે કે જમીનની ભેજ ધારણ શક્તિ આપણે જોઈએ, બંને સરખું પાણી છે અને સરખા સમય માટે આપણે બંને પૂઠાને રાખીએ છીએ તો શાની અંદર આપણને ભેજ વધારે જોવા મળે છે, શાની અંદર ભેજ ઓછો જોવા મળે છે એ આપણે લાઈવ જોવું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ બાજુનું જે છે એમાં એગ્રી 82 આપણે નાખેલું છે અને આમાં નાખેલું નથી. તમે આગળ પાછળ બે બાજુ જોઈ શકો છો કે જેમાં એગ્રી 82 વાપરેલું હશે એનું હું તમને રિઝલ્ટ બતાવું. નથી વાપરેલું આપણે ફોલિયાના સ્તર. હકીકતમાં જે જમીનના સ્તરો છે અહીંયા સુધી શું પાણી આવતું જાય છે તમે જોઈ શકો છો. અહીંયા તમને દેખાતું હશે, અહીંયા જોઈ લો એકદમ કોરું અને આ તો ખુલતાય નથી સ્તર. જમીનના સ્તર ખુલતાય નહીં, તૂટી જાય છે પૂરું, મતલબ કે પૂરું પાણી જ નથી પહોંચ્યું. અહીંયા તમે લાઈવ જોઈ શકો છો આનું રિઝલ્ટ. પરંતુ હવે હું જે તમને બતાવવા જઈ રહ્યો છું એગ્રી 82 જેમાં વાપરેલું છે એનું રિઝલ્ટ, તો તમે ચેક કરો અહીંયા કે જમીનના ખરેખર કેટલા સ્તર સુધી પાણી ગયેલું છે. એક સ્તર તમે અહીંયા ખોલીને હું બતાવી શકું છું. તમે ચેક કરી શકો છો કે છેક સુધી આર પાર જમીનના ત્રીજા ચોથા સ્તર સુધી પાણીને ફેલાવી દીધું છે, જ્યારે આ પ્રોડક્ટમાં ઉપરના સ્તર સુધી માંડ માંડ પાણી પહોંચ્યું છે. અને તમે સ્તર ખોલવા જશો તો સ્તર પણ તૂટી જાય છે કારણ કે પૂરી સુધી પાણી પહોંચ્યું નથી. જો એકદમ બિલકુલ રિઝલ્ટ તમને ખ્યાલ આવી ગયો કે ભેજ ધારણ શક્તિ જમીનની કેટલી છે. આપણી મીટિંગ પતે ત્યાં સુધી આ બંને અહીંયા જ પડ્યા છે. તમે ચેક કરી શકો છો કે શાની અંદર પાણી વહેલા સુકાઈ જાય છે અને શેમાં લાંબો સમય સુધી પાણી જળવાઈ જાય છે. તો જો આ પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો જમીનની અંદર ભેજ ધારણ શક્તિ એટલી બધી વધી જાય છે કે જેના કારણે સમગ્ર વર્ષ દરમિયાન એ પાકની અંદર 2-3 પિયત ઓછી કરવી પડે છે. તો થઈ ગયો કે નહીં 25% પિયતમાં પણ ફાયદો. તો આ વેટર ટેકનોલોજી આપણે જોઈએ. ચોથો ફાયદો જોઈએ પીએચ મેન્ટેન. આ પ્રોડક્ટ છે પીએચ પણ મેન્ટેન કરે છે. હવે પીએચ કઈ રીતે મેન્ટેન કરે? તો અત્યારની સૌથી લેટેસ્ટ પ્રોડક્ટ એગ્રી 82 એને તમે એકરે 250 ml રેગ્યુલર પાણીની અંદર આપતા રહેશો તો જમીનને એકદમ પોચી બનાવશે અને ઉપર જે ખાર છે જમીનનો એ ખારને જમીનની છેક નીચે સુધી પહોંચાડી દેશે. મતલબ કે જમીનની અંદર ખારને નીચે સુધી ઉતારવાનું કામ કરે છે એગ્રી 82. તો જમીન પોચી બની ગઈ, જમીનનો ખાર નીચે ઉતરી ગયો તો જમીન છે એકદમ ફળદ્રુપ બની ગઈ. એટલા માટે કોઈ પણ પાક જેમાં તમે એગ્રી 82 વાપરતા હશો એ સારો થશે, 100% સારો થશે. હવે આપણે જોઈએ એગ્રી 82 નો પાંચમા નંબરનો ફાયદો. પાંચમો ફાયદો એક સમાન ઘોળ બનાવો. એગ્રી 82 નો ઉપયોગ એક સરખો
આપો છો ત્યારે હકીકતમાં તમે જોજો જમીન ઉપર જ તરતો રહે છે, મૂળ સુધી ઉતરતો નથી. જો એ મૂળ સુધી ઉતરી જાય ને તો જ આપણને ફાયદો થાય છે. એ સિવાય ઘણી બધી વસ્તુ જયારે એક પાણીની અંદર મિક્સ કરો છો પીપળામાં કે કોઈ પણ વસ્તુમાં, ત્યારે બધી જ દવા બધા જ પાવડર એક સરખા ભાગમાં એક સરખા વહેંચાઈ જાય તો એનો દરેક જગ્યાએ પાવર સર પડે છે. એકરી બેસી ઉમેરવાથી આ કામ થઈ શકે છે. કેવી રીતે હું તમને અહીંયા બતાવું છું કે આપણે આની અંદર એકરી બેસી થોડા પ્રમાણમાં નાખીએ છીએ અને શું રિઝલ્ટ મળે છે આપણે જોવું છે. માત્ર 8-10 ml એકરી બેસી આપણે એમાં નાખીએ છીએ, અથવા તો એકરે 2500 ml આપણે પાતા હોય, આ બંને રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે તમે પાવડર આપો છો ત્યારે પાણીની અંદર જો 1.82 પણ સાથે સાથે આપવામાં આવે પાવડર સાથે તો શું કામ કરે છે, જેમ કે આ સલ્ફર બાસાલી કોઈ પણ પાવડર તમે આમાં નાખશો આ જ રિઝલ્ટ મળશે જે આ પાવડરનું મળશે. તો જોઈએ, આ એક બોડી પાવડર છે, તમે કોઈ પણ તમારા ઘરનો પાવડર આમાં નાખીને આ પ્રયોગ કરી શકો છો. સૌ પ્રથમ જે સાદું પાણી છે એની અંદર પાવડર મેં નાખ્યો, તમે અહીંયા જોઈ શકો છો કે સાદા પાણીની અંદર પાવડર નાખવાથી કોઈ પ્રકારનું રિઝલ્ટ મળતું નથી, પાવડર બધો ઉપર જ પડ્યો રહે છે, મતલબ ઝીરો રિઝલ્ટ. હવે આપણે જોઈએ જેમાં 1.82 આપણે નાખેલું છે એની અંદર શું રિઝલ્ટ જોવા મળે છે. તમે જોઈ શકો છો કે ધીમે ધીમે પાવડર જમીનની અંદર ઉતરતો જાય છે, મતલબ કે પાવડર છે એનું 100% રિઝલ્ટ તમે જોઈ શકો છો. છેક નીચે સુધી મૂળ સુધી આમાં પાવડર પહોંચી જાય છે, જ્યારે આમાં પાણી એકદમ ચોખ્ખું છે મતલબ કે પાવડર પૂરેપૂરો પહોંચ્યો નથી. 25% પાવડર જ આપણો વપરાય છે, 75% ફેલ જાય છે જો 1.82 નથી વાપરતા. અને તમે જ્યારે 1.82 વાપરો છો ત્યારે કોઈ પણ પાવડર 25% ઓછો કરીને આ પ્રોડક્ટ વાપરવાની છે. તો આ પાંચમા પ્રકારનો ફાયદો, આવા 5 પ્રકારના ફાયદા જો કોઈ એક પ્રોડક્ટથી મળતા હોય તો ખરેખર આપણે આ પ્રોડક્ટ ખેડૂત મિત્રો વાપરવી જોઈએ. અને આ વાપરવાથી જો આપણો ખેતી ખર્ચ ઘટતો હોય, ઉત્પાદન વધતું હોય તો દરેક ખેડૂતને હું આગ્રહ કરીશ કે આ પ્રોડક્ટ વાપરે. એટલા જ માટે આ પ્રોડક્ટને અમે કહીએ છીએ વાંદરી પાનું, કારણ કે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખેડૂત આનો ઉપયોગ કરી શકે છે, એટલા બધા આના ફાયદા છે. તો તમે પણ આ પ્રોડક્ટનો યુઝ કરજો અને સારામાં સારા રિઝલ્ટ તમારા ખેતરની અંદર લેજો એવી હું તમને શુભકામના સાથે આપણી બીજી પ્રોડક્ટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું.